વિદેશ ફરવા જનારાઓ સાથે ઠગાઈ કરતી અનેક ટોળકી શહેરમાં સક્રિય હોય તેમ લાગી રહ્યું છે અને અગાઉ અડાજણની જ આવી એક ટોળકીના પર્દાફાશ થયા બાદ ઉનાપાણી રોડની વધુ એક મોનાસ હોલિડે નામની લેભાગુ કંપનીના સંચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સુમુલડેરી રોડ અલકાપુરી ચાર રસ્તા રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા ભરત માંગુકિયા તથા ઘનશ્યામભાઈ, શૈલેષ આઉદવજી, પ્રવીણ પ્રેમજીનાઓએ હોંગકોંગ, ક્રુઝ, સેન્ઝેન, મકાઉ ફોરેન ટૂરમાં રહેવા જમવાની તમામ સુવિધાઓના જુદા જુદા પેકેજ બનાવી વ્યક્તિ દીઠ 80,000 રૂપિયા લેખે તમામ પાસેથી 13,70,000 રૂપિયા વેસુગામ એલપી સમાણી સ્કૂલની બાજુમાં આવેલ રુદ્રમ રેસીડેન્સીમાં રહેતા અને ઉનાપાણી ડાયમંડ પ્લાઝા હોટલની સામે સુરત ટ્રેડ હાઉસમાં મોનાઝ હોલિડેના નામે ઓફિસ ચલાવતા દિલપેશ પટેલે કંકેરી લીધા હતા અને વર્ષ વીતી ગયો હોવા છતાં પણ તેણે ભરત માંગુકિયા સહિતનાઓને ફોરેન ટૂર ઉપર મોકલ્યા હતા અને રૂપિયા પણ પરત ના આપે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી બનાવ અંગે ભરત માંગુકિયાએ મહિધરપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. અમે ચાર મિત્રો દિવાળી પર ફરવા જવાના હતા એટલે અમે નક્કી કર્યું કે આપણે હોંગકોંગ મકાઉ સેન્ઝેનને ફરવા જઈએ. અમે 9 નાઇટ 10 દિવસનું આયોજન કરેલું. તપાસ કરતા અમને મોનાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામ આવ્યું એટલે એમની કોન્ટેક કર્યો. દિલપેશ પટેલ એમનો ઓર્ગેનાઇઝર, એમનો ઓનર છે એટલે એમનો કોન્ટેક કર્યો અને અમારે એમને પેકેજ બનાવી આપ્યું 92,000 પર હેડ. અમે લગભગ 4 ફેમિલી છીએ અમે અને 13.5 લાખની આજુબાજુ અમારી એમાઉન્ટ થતી હતી. એમને પે કરી દીધા ટુકડે ટુકડે. અમને વાઉચર આપ્યા, મારા 4.5 લાખ રૂપિયા છે 5 જણાના. દિવાળી 21 ઓક્ટોબરના અમારે ફરવા જવાનું હતું. 15 દિવસ પહેલાં અમે તપાસ કરી પછી ચાલો કન્ફર્મ કરીએ. નેટ પર સર્ચ કર્યું એટલે એક પણ ટિકિટ કે વાઉચર કોઈ કન્ફર્મ હતું નહીં એટલે અમે એમનો કોન્ટેક કર્યો તો એમને એવું પહેલો જવાબ એવો આપ્યો કે હું કંઈક ટ્રાય કરું છું. છેલ્લે જવાબ આપતા હતા અમારી ડેટ આવી ગઈ અને પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. છેલ્લે અમને એવું કહ્યું કે અમારાથી આ પ્રોગ્રામ હવે નહીં થઈ શકે, હું તમને પૈસા પરત કરીશ. પૈસા પરત કરવા નામે કંઈ આજે આજ સુધીમાં કંઈ આવ્યું નથી. બહુ પ્રેશર આપ્યું એટલે અમે ચેક આપ્યા. ચેક અમે બેંકમાં જમા કર્યા તો રિટર્ન આવ્યા છે અને આજની તારીખે હવે અમારો કોઈ કોન્ટેક એમને છે નહીં. છેલ્લે અમે થાકી અને પછી પોલીસ કમ્પ્લેન અમે કરી દીધી છે. ઘટનામાં અમારે દિવાળી વેકેશનમાં ફરવા જવાનું હતું 21 ઓક્ટોબરે ફેમિલી સાથે હોંગકોંગ મકાઉ સેન્ઝેન 9 નાઇટ. તો એ ટૂરની અંદર અમને દિલપેશ પટેલનો મોનાઝ ટૂરનો કોન્ટેક થયો. ત્યાં અમે પેકેજ નક્કી કર્યું 92,000માં પર હેડ. એમાં અમે 4 ફેમિલી જવાના હતા, 13.5 લાખ રૂપિયા આપેલા. પછી અમે બધી ખરીદી કરી તૈયાર. અમને વાઉચર પણ આપેલા ક્રુઝના, એર ટિકિટના, કન્ફર્મેશન હોટલના. પણ 10-15 દિવસ અગાઉ અમને ખબર પડી, જાણ થઈ નેટ ઉપર કે આને આ કેન્સલ થયું બધું એટલે અમે એનો સંપર્ક કર્યો કે એવું બને જ નહીં. એવું વાયદા આપતો હોય કે લો કોશિશ કરું. પછી અમે એ પણ કીધું ભાઈ અમારા છોકરા બધી તૈયારી કરીને બેઠા છે ને વેકેશન, જેથી કરીને દિવાળી અમારી ન બગડે એવું કર. તારે વધારે પર હેડ પૈસા જોતા હોય, તારે ખોટ જતી હોય તો એ બધું અમે પે કરવા તૈયાર છીએ. એ કે ચાલો હું કાંઈક કરું છું. પણ છેલ્લે સુધી એનાથી થયું ને એટલે છેલ્લે અમને ચેક આપ્યા એ કે હું નહીં કરી શકું, આ તમને ચેક આપું છું, તમને પૈસા પરત કરું છું. ચેક રિટર્ન થયા પછી આજ સુધી વાયદા આપતો હતો એટલે વાયદા આપવામાં આજ સુધી પૈસા ન આવે એટલે અમારે પોલીસ કમ્પ્લેન કરવી પડી. અને એની સાથે 4 છે, એનો સાળો છે એક જીગર કરી, એ વાપીમાં બેસે, 2 એન્ડ 12 કરે. એના પપ્પા રજનીભાઈ છે અને મોનાઝ છે એની વાઈફ. અને આવી અમને આગળ પણ જાણવા મળ્યું કે આગળ ઘણાની છેતરપિંડી થઈ છે પણ આ બધા માથાકૂટમાં કોણ પડવા હું પડવાથી કોઈ એક આજ સુધી કમ્પ્લેન કરી નથી. એટલે જેથી કરી અમે આ કમ્પ્લેન એટલે જ કરી છે કે હવે કોઈ આગળ ભવિષ્યમાં આના કોઈ ઉલામાં ન આવી જાય અને છેતરપિંડી ન થાય કોઈની એવી. અને એની બીજી ટૂર અત્યારે ખોલી નાખી શ્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઘોડદોડ રોડ ઉપર ચોકલેટવાળા ગલીમાં, ત્યાં પણ હું 2 વાર જઈ આવ્યો પણ ત્યાં મળ્યો નથી. ત્યારે હાલ તો બિલ્ડર સહિત તેમના સંબંધીઓ અને મિત્રોને ફોરેન ટૂર ઉપર લઈ જવાના બહાને લાખો રૂપિયા લઈ ભાગી છૂટેલા મોનાઝ ટ્રાવેલ્સના માલિક દિલપેશ પટેલને ઝડપી પાડવા મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.